માનવ જીવનના સ્વાસ્થ્યના મહત્વના ટોપિક વિશે આપણે અભ્યાસ કરીએ છીએ કે ભાઈ આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો કે માનવનું સ્વાસ્થ્ય કોને કહીશું આપણે, એમ કે સ્વસ્થ વ્યક્તિ છે એવું કોને કહેવાય. બીજી બાબત આપણે જોઈ કે ભાઈ સ્વસ્થ વ્યક્તિ છે એ આપણે સમજ્યા કે ભાઈ શારીરિક, માનસિક અને સામાજિક ત્રણેય બાબતો આવે તો જ સ્વસ્થ કહેવાય. ખાલી શારીરિક રોગ ન હોય એને સ્વસ્થ ન કહેવાય. પછી આપણે જોયું કે ભાઈ માનવનું સ્વાસ્થ્ય ટકાવી રાખવું હોય, આપણે જાળવી રાખવું હોય તો કેવા કેવા પગલાંઓ લેવા છે, બરાબર? આપણો ખોરાક સંતુલિત હોવો જોઈએ, વ્યાયામ હોવું જોઈએ, રસીકરણ હોવું જોઈએ, જે છે આ બધી બાબતોની આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી. હવે આપણે ત્યાર પછી જે છે એ જોવાનું છે કે ભાઈ માનવનું જે સ્વાસ્થ્ય બગાડે છે કે જેના લીધે માનવનું સ્વાસ્થ્ય ખરાબ થાય એ, એટલે કે રોગ, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ડિસીઝ. ડિસીઝ શબ્દ આમ તો લેટિન ભાષામાંથી આવેલો છે, એનો અર્થ થાય DISEASE, ડિસીઝ, ડિસએઝ, બે અલગ અલગ શબ્દો ભેગા થઈ અને ડિસીઝ બનેલો છે. ઇઝ એટલે કે આરામ, આપણે કહીએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આરામની સ્થિતિમાં છે, સારી સ્થિતિમાં છે. ડિસ એટલે દૂર થવું, જે વ્યક્તિની સારી સ્થિતિ જે છે એની દૂર થાય, એટલે કે સ્વાસ્થ્યની જે સારી સ્થિતિ હોય એ દૂર થાય એને આપણે જે છે એ ડિસીઝ કહીએ. ડિસીઝ એટલે રોગ. તો આપણું જે સ્વાસ્થ્ય બગડે છે એના માટે જે જવાબદાર છે તો એ જુદા જુદા રોગો છે. અંગ્રેજીમાં એના માટે શબ્દ ડિસીઝ છે. તો એ ડિસીઝ રોગ જે છે એ કેવા હોય છે, સામાન્ય રીતે રોગના કેવા પ્રકારો જોવા મળે છે? તો સામાન્ય રીતે આપણા શરીરમાં માનવને થતા રોગો બે પ્રકારના હોય છે, કાં તો ચેપી રોગો હોય અથવા તો બિનચેપી રોગો હોય. ચેપી રોગો એટલે કે જે રોગો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકતા હોય એવા રોગોને ચેપી રોગ કહેવામાં આવે છે. મહત્વનું ઉદાહરણ અત્યારે પ્રસિદ્ધ તમને બધાને ખબર છે, કોરોના, બરાબર, ટાઇફોઇડ, શરદી, આ બધા કેવા રોગો છે? ચેપી રોગો છે. એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જે છે એ ફેલાઈ શકે છે, જઈ શકે છે, બરાબર. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને કોરોના થયો તો એની છીંક ઉધરસ કે જે છે એ કોઈ પણ એના ડ્રોપલેટ્સ, એના જે મોઢામાંથી નીકળતા જે થૂંક છે એના દ્વારા અથવા તો નાકમાંથી નીકળતા પ્રવાહી દ્વારા જે છે એ સામેની વ્યક્તિને, એના જે કોન્ટેક્ટમાં આવે છે એ વ્યક્તિમાં એ રોગનો ફેલાવો થાય છે. તો જે રોગનો આ રીતે ફેલાવો થાય એવા રોગને આપણે ચેપી રોગ તરીકે ઓળખાવીએ છીએ. સામાન્ય રીતે ચેપી રોગોમાં કોઈને કોઈ રોગકારક જવાબદાર હોય, દાખલા તરીકે વાયરસ હોય, કોઈમાં બેક્ટેરિયા હોય, કોઈમાં ફૂગ હોય, કોઈમાં પ્રજીવ હોય, કોઈને કોઈ રોગકારક દ્વારા જે છે એ જે રોગો થતા હોય તો એવા બધા રોગોને ચેપી રોગો કહેવામાં આવે છે. બિનચેપી રોગ કે જે રોગ એક વ્યક્તિમાં થયેલો હોય તો એનાથી એની બાજુવાળી વ્યક્તિમાં, એની સાથે રહેતી વ્યક્તિમાં અથવા તો બીજા કોઈ અન્ય વ્યક્તિમાં ફેલાવો થતો ન હોય એવા રોગોને બિનચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ડાયાબિટીસ છે. કોઈને ડાયાબિટીસ થયું છે એક ભાઈને, તો એની સાથે આપણે ખાઈએ, પીએ, રહીએ, વાતો કરીએ, બેસીએ, ગમે એમ કરીએ, કોઈ પણ પ્રક્રિયા દ્વારા ડાયાબિટીસ રોગ એકમાંથી બીજામાં ફેલાવો થતો નથી, બરાબર. એની સાથે રહેવાવાળા વ્યક્તિને રોગ થતો નથી, સાંધાનો વાચ, બરાબર. તો આ બધા રોગો જે છે એ બિનચેપી રોગો છે, કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં એનો ફેલાવો ન થાય એ બધા રોગોને આપણે બિનચેપી રોગોમાં ગણતરીમાં લેશું, બરાબર. તો આપણે આ પાઠની અંદર ચેપી રોગો વિશે પણ અભ્યાસ કરવાનો છે અને બિનચેપી રોગો વિશે પણ અભ્યાસ કરવાનો છે. તો કેટલાક આપણે પેલા સામાન્ય ચેપી રોગો વિશે જે છે એ જોઈશું કે જે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ જે છે એ ફૂગ દ્વારા થતા હોય, અને કેટલાક બિનચેપી રોગોની પણ થોડીક માહિતી લેશું. સાથે સાથે બંને પ્રકારના રોગોમાં એક એક એવા રોગ છે કે જે ઘાતક છે. દાખલા તરીકે ચેપી રોગોમાં જે છે એ HIV, જેને આપણે એઇડ્સ પણ કહીએ છીએ, બરાબર, HIV વાયરસથી થતો જે રોગ છે HIV, જેની હજી સુધી આપણે કોઈ દવા શોધી શક્યા નથી, એટલે કે ઘાતક છે. ઘાતક એટલે વ્યક્તિને મારી નાખે છે. એ રોગ થાય તો વહેલા મોડું એ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે, તો એ રોગને આપણે ઘાતક રોગ કહીએ છીએ. તો એ ચેપી રોગ HIV એઇડ્સ જે છે એ એવો છે કે જે ઘાતક છે. તો એના વિશે પણ આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ જે છે એ કરવાના છીએ. એવી જ રીતે બિનચેપી રોગમાં એક એવો રોગ છે કે જે ઘાતક છે, દાખલા તરીકે કેન્સર.
તો કેન્સર થવામાં પણ હજી 100% આપણે જે છે એની ટ્રીટમેન્ટ સારવાર હજી આપણે શોધી શક્યા નથી. શરૂઆતના તબક્કામાં કેન્સરની સારવાર થઈ શકે છે, વ્યક્તિને બચાવી શકીએ છીએ. પણ બહુ મોડું થાય, બહુ જે છે ત્રીજા ચોથા સ્ટેજમાં જ્યારે જાય તો ત્યારે વ્યક્તિને બચાવવો મુશ્કેલ હોય છે, એટલે આપણે એને ઘાતક રોગમાં જે છે એ લઈએ છીએ. બરાબર. તો એચઆઈવી રોગ અને કેન્સર રોગ, એચઆઈવી એ ચેપી ઘાતક રોગ છે અને કેન્સર એ બિનચેપી ઘાતક રોગ છે. તો આ બે એવા મહત્વના રોગો છે, એના વિશે પણ આપણે ડિટેલમાં આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. બંને એક એક જે છે એ કેટેગરીના જે છે એ રોગ છે જેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરશું. તો સૌથી પહેલાં તો આપણે જુદા જુદા ચેપી રોગો જે છે એ શું કામ થાય છે એના વિશે આપણે અભ્યાસ કરશું. આપણે કીધું એમ કે ચેપી રોગ એટલે કે એવા રોગ જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાવો થાય. હવે જ્યારે કોઈ પણ રોગનો ફેલાવો થાય તો ત્યારે એના માટે રોગકારક જવાબદાર હોય. રોગકારક એટલે કે કોઈ પણ એક સૂક્ષ્મ જીવ કે જે વ્યક્તિમાં આવી અને રોગ કરે છે. દાખલા તરીકે પરોપજીવીઓ જે છે, બરાબર. તો પરોપજીવીઓ આપણા શરીરમાં દાખલ થાય એટલે આપણા શરીરના જે છે એ ઉપર જીવન ગુજારે, આપણા શરીરમાંથી પોષણ મેળવે ને આપણા શરીરને નુકસાન પહોંચાડે. તો મોટાભાગના જે પરોપજીવીઓ જે છે, પછી વાયરસ હોય તો પણ ભલે, બેક્ટેરિયા હોય તો પણ ભલે, ફૂગ હોય તો પણ ભલે અને કૃમિઓ હોય તો પણ ભલે, જે આપણા શરીરમાં પરોપજીવી સ્વરૂપે દાખલ થાય એ આપણા શરીરને નુકસાન પહોંચાડે અને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રોગ જે છે એ કરતા હોય. બરાબર. મોટાભાગના, અમુક અપવાદોને બાદ કરતાં બધા જ મોટાભાગના પરોપજીવીઓ રોગકારકો હોય. બરાબર. એટલે એ યજમાન, યજમાન એટલે આપણું શરીર, આપણે યજમાન કહેવાય. જ્યાં એ પરોપજીવી જ્યાંથી પોષણ મેળવે છે એને આપણે યજમાન કહીશું. તો એ યજમાન સજીવના શરીરમાં દાખલ થાય, એમાંથી પોતે પોષણ મેળવે, એમાંથી જે છે એ ખોરાક મેળવે અને યજમાન શરીરને નુકસાન પહોંચાડે. એટલે જ્યારે ચેપી રોગોની ચર્ચા કરીએ તો ત્યારે એના માટે કોઈ ને કોઈ રોગકારક હશે જ. બરાબર. દાખલા તરીકે વાયરસ હોય, કોઈમાં બેક્ટેરિયા હોય, કોઈમાં ફૂગ હોય, કોઈમાં પ્રજીવ હોય, કોઈમાં કૃમિ હોય, કોઈ પણ રોગકારક જે છે એ હોઈ શકે છે. બરાબર. તો આવા જે છે એ રોગકારકોના લીધે જે જુદા જુદા રોગો થાય, અસંખ્ય રોગો છે આમ તો રોગકારકો થતા ચેપી રોગો, પણ એમાંથી જે રૂટીનમાં આપણે વ્યવહારમાં આપણને જે જોવા મળે છે એવા 8-10 જે છે એ મેઇન રોગો વિશે આપણે જે છે એ અભ્યાસ કરશું. તો સૌથી પહેલો આપણે રોગ અભ્યાસ કરવાનો છે ટાઇફોઇડ રોગ. બરાબર. જે બેક્ટેરિયાના કારણે થતો રોગ છે. તો જોઈએ આપણે ટાઇફોઇડ રોગ શું કામ થાય છે. તો જ્યારે આપણે કોઈ પણ રોગ વિશે આપણે અભ્યાસ કરશું તો એમાં મહત્ત્વના ચાર બાબતોનો જે છે એ આપણે અભ્યાસ કરશું. બરાબર. તમને જ્યારે વર્ણનાત્મક પ્રશ્ન પૂછાય તો ત્યારે આપણે તમારે કોઈનું વર્ણન રોગનું યાદ રાખવું હોય તો આ ચાર બાબતો યાદ રાખી લેવાની, એટલે તમને એ રોગ વિશે ડિટેલ વિસ્તૃત માહિતી તમને મળી જાય. બરાબર. કયા કઈ ચાર બાબતો જે છે એ ધ્યાનમાં લઈશું. આપણે સૌથી પહેલાં આપણે રોગનું કારણ ધ્યાનમાં લઈશું, એટલે કે કયા રોગકારક જે છે એ આ રોગ માટે જવાબદાર છે. બરાબર. દાખલા તરીકે આપણે ટાઇફોઇડથી શરૂઆત કરીએ છીએ તો ટાઇફોઇડ માટે જે જવાબદાર રોગકારક છે એનું નામ છે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા. બરાબર. ટાઇફોઇડ કોના લીધે થાય છે આપણને પ્રશ્ન પૂછે તો આપણે કહી શકીએ કે ભાઈ ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા દ્વારા જે છે એ થતો રોગ છે. એટલે કે ટાઇફોઇડ એ બેક્ટેરિયા દ્વારા થતો ચેપી રોગ છે, આપણે એમ કહી શકીએ. બરાબર. તો એનું મેઇન કારણ શું છે તો કે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે. હવે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા બીજી બાબત આપણે એનો અભ્યાસ કરશું, એનો ફેલાવો કેવી રીતે થાય છે. તો સામાન્ય રીતે ટાઇફોઇડનો ફેલાવો થાય દૂષિત પાણી અને દૂષિત ખોરાક એના દ્વારા જે છે એ થાય છે. બરાબર. દાખલા તરીકે સાલ્મોનેલા ટાઇફી જે છે એ બેક્ટેરિયા જે પાણીમાં હોય એવું પાણી પીવાથી અથવા તો સાલ્મોનેલા ટાઇફીવાળો ખોરાક જેમાં બેક્ટેરિયા ખોરાકમાં જે છે એ હોય એવો ખોરાક ખાવાથી આપણને ટાઇફોઇડ રોગ થઈ શકે છે. હવે તમને પ્રશ્ન થાય કે જે છે આ સામાન્ય રીતે આ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા તો નાના સૂક્ષ્મ હોય, આપણને નરી આંખે તો દેખાય નહીં, તો કેમ ખબર પડે કે ખોરાક
જે છે એ દૂષિત છે અથવા તો પાણી જે છે એ દૂષિત છે. તો સામાન્ય રીતે ટાઇફોઇડનો ફેલાવો કેવી રીતે થાય? તો કે જે ટાઇફોઇડના દર્દીઓ હોય એના મળમૂત્રમાં, એના ખાસ કરીને મળમાં આ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા જે છે એ હોય. હવે એ જ્યારે જૂના જમાનામાં બહાર જે છે એ ખુલ્લામાં મળત્યાગ કરવા જતા હતા તો એના કારણે એ ટાઇફોઇડના બેક્ટેરિયા જે છે એ ખુલ્લામાં એમનેમ છૂટી જાય. હવે માખીઓ જે છે એના ઉપર બેસે, ત્યાંથી આવી આપણા ખોરાકમાં બેસે, એટલે આપણો ખોરાક પણ બેક્ટેરિયાવાળો થઈ ગયો. પછી આપણે જે છે એ ખોરાક લઈએ તો આપણા પેટમાં આંતરડામાં જે છે એ ટાઇફી બેક્ટેરિયા જાય અને આપણને રોગ થાય. એવું જ પાણીનું પણ છે કે તળાવના કાંઠે જે છે એ આવી રીતે ગયા હોય તો એના કારણે એ પાણી તળાવમાં ભળે, તળાવનું પાણી પછી ગામ લોકો પીવામાં ઉપયોગમાં લેતા હોય તો એના લીધે પણ જે છે એ આ સાલ્મોનેલા ટાઇફી રોગ થાય છે. તો આવી રીતે આવું પાણી, દૂષિત પાણી જે છે એ પીવાથી પણ આ રોગ થાય. એટલા માટે આપણે બચવું હોય તો ખાસ ધ્યાન રાખવાનું, આપણો જે ખોરાક તૈયાર જે છે તૈયાર થયેલો ખોરાક ક્યારેય ખુલ્લો મૂકવો નહીં, માખીઓને બેસવા દેવી નહીં. જો ખોરાક ઉપર માખીઓ બેસશે તો એમાં આવા ટાઇફી બેક્ટેરિયા આવવાની સંભાવના રહેશે અને આપણને ટાઇફોઇડ રોગ જે છે એ થવાની સંભાવના રહેશે. એટલે આપણે શું કરવાનું, તો રાંધેલો ખોરાક હોય એને ઢાંકીને રાખી દેવો, બરાબર, ઢાંકી દેવો કે જેથી માખીઓ એના ઉપર બેસે નહીં. એવું જ આપણે જ્યારે બહારનું પાણી પીતા હોય અથવા તો તળાવનું કે નદીનું પાણી જ્યારે પીવામાં ઉપયોગ કરતા હોય તો ત્યારે શું કરવાનું, વારંવાર ગાળીને પીવાનું અને ઉકાળીને પીવાનું કે જેથી આવા બેક્ટેરિયા જે છે એ આપણા પાણીમાં આવે નહીં, બરાબર. તો એનો ફેલાવો આપણને ખબર હોય તો આપણે એના રોગથી બચવાના ઉપાયો વિશે આપણે જાણી શકીએ, બરાબર. તમને ખબર છે કે ભાઈ ટાઇફોઇડ આ રીતે થાય છે. તો હવે તમે બધા જ્યારે પાણી કે ખોરાક લેશો ત્યારે આ બાબતનું ધ્યાન રાખશો કે ભાઈ આપણે ટાઇફોઇડથી બચવું છે તો આપણો ખોરાક આપણા ઘરે ગમે ત્યારે ખુલ્લો પડ્યો હોય, અહીંયાથી તમે જોયો તો તરત શું કરી દેશો, તમે ઢાંકી દેશો કે ભાઈ માખીઓ બેસવા દેવાય નહીં ખોરાક ઉપર. એવું જ પાણી તળાવમાંથી કે નદીમાંથી જ્યારે પાણી આપણે લેતા હોય ત્યારે એ પાણી દૂષિત છે કે નહીં એ આપણને ખબર નથી, એટલે એ પાણીને ગાળીને લેવાનું અને ઉકાળીને લેવાનું કે જેથી આપણે આવા રોગોથી બચી શકીએ, બરાબર. ત્યાર પછીનું જે છે એનું મહત્વની બાબત આપણે જે છે એ અભ્યાસ કરવાની છે, એ છે લક્ષણો. ખબર કેવી રીતે પડે કે કોઈ દર્દીને ટાઇફોઇડ છે? તો ટાઇફોઇડના લક્ષણોમાં વારંવાર તાવ આવવો, બરાબર, લાંબા સમય સુધી જે છે એ તાવ આવે, બીજા કોઈ કારણોની ખબર ન પડે, જે છે એ તાવ જે છે 39-40 સેન્ટીગ્રેડ જેટલો 101-102 ફેરનહીટ જેટલો તાપમાન ટેમ્પરેચર જે સતત જે છે એને રહીએ કે ભાઈ કેટલાય દિવસથી 4-5 દિવસ જે સતત તાવ આવે છે, અઠવાડિયું થઈ ગયું હજી તાવ ઉતરતો નથી, તો એ એક લક્ષણ જે છે એ જોવા મળે છે. નબળાઈ, થાકનો અનુભૂતિ જે છે એ કામ કરવાની ઈચ્છા ન થાય, થાક લાગે, નબળાઈ લાગે, આ પણ જે છે એ ટાઇફોઇડનું જે છે એક લક્ષણ જે છે એ જોવા મળે છે. પેટનો દુખાવો, બરાબર, પેટમાં જે છે એ દુખાવો પણ જે છે એ થાય છે. તો આ બધા જે છે એ ટાઇફોઇડના જે છે એ મુખ્ય લક્ષણો જોવા મળે છે. થાક લાગવો, નબળાઈ, વારંવાર તાવ આવવો, પેટમાં જે છે એ દુખાવો થવો, આ બધા ટાઇફોઇડના લક્ષણો છે. જો ટાઇફોઇડના જે છે એ બેક્ટેરિયા વધુ પ્રમાણમાં વૃદ્ધિ પામે આપણા આંતરડામાં તો લાંબા સમયે આંતરડામાં છિદ્ર પણ કરી દે છે, આંતરડામાં કાણું પણ પાડી દે છે અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ટાઇફોઇડમાં, બરાબર. ઘણા બધા લોકો ટાઇફોઇડના કારણે વિશ્વમાં મૃત્યુ પામતા હોય છે. એટલે ટાઇફોઇડ એ સામાન્ય રોગ નથી, ખાસ પરેજી રાખવા જેવો રોગ છે, ધ્યાન રાખવા જેવો રોગ છે. કારણ કે જો ટાઇફોઇડની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો આંતરડામાં કાણું પણ પડે છે અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું કે ટાઇફોઇડ રોગ યોગ્ય સમયે જે છે એની સારવાર થઈ જવી જોઈએ, બરાબર. આ બધા એના જે છે એ લક્ષણો જોવા મળે છે. ટાઇફોઇડના જે બેક્ટેરિયા છે સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા એ આપણા ખોરાક અથવા તો પાણી મારફતે આપણા આંતરડામાં જાય, જઠરમાં જાય અને ત્યાં જઈ અને જે છે એ શું કરે છે, તો કે આપણા આંતરડામાં, નાના આંતરડામાં એક પેયર સ્પેચિસ નામની ગ્રંથિઓ હોય ત્યાં વસવાટ કરે છે. એટલે આપણને પેટનો દુખાવો જે છે એ થાય છે, આંતરડામાં સોજો આવે છે અને ભવિષ્યમાં આંતરડામાં કાણું પણ પડી શકે છે, બરાબર. તો આ બધા જે છે એ ટાઇફોઇડના લક્ષણો છે. હવે એનું નિદાન અને સારવાર
સારવાર કેવી રીતે નિદાન એટલે કે કેવી રીતે ખબર પડે ડોક્ટરને કે ભાઈ આ વ્યક્તિને ટાઇફોઇડ છે તાવ તો ઘણા બધા રોગોમાં આવે મેલેરિયા થયો હોય તોય તાવ આવે શરદી થઈ હોય તોય તાવ આવે કોરોના થયો હોય તોય તાવ આવે તમે કહેશો બરાબર અત્યારે તો તાવ આવ્યો છે તો કેવી રીતે ખબર પડી કે ભાઈ ટાઇફોઇડ થઈ ગયો છે તો એ જે પાકું નિદાન કરવાનું જે છે એના માટેની ટેસ્ટ છે એનું નામ છે વિડાલ કસોટી વિડાલ કસોટી બરાબર અથવા તો ટેસ્ટ લેબોરેટરીમાં જે છે એ તમે ડૉક્ટરને બતાવવા જાઓ કે મને 5-7 દિવસથી તાવ આવે છે ડૉક્ટરને એમ લાગે કે આ દર્દીને ટાઇફોઇડ હોઈ શકે છે એટલે ડૉક્ટર જે છે એ લેબોરેટરીમાં લખી દે કે ભાઈ વિડાલ ટેસ્ટ કરાવતા આવો વિડાલ કસોટી કરાવો વિડાલ કસોટી એટલે ટાઇફોઇડ માટેની કસોટી કે જે લોહી આપણો જે છે એ લઈ અને એમાં વિડાલ ટેસ્ટ કરવામાં આવે તો ખબર પડી જાય કે આપણા લોહીમાં સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા છે કે નથી એ ખબર પડી જાય જો સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા આપણા લોહીમાં હાજર હોય તો તરત જે છે એ ડૉક્ટર કહે કે ભાઈ તમને ટાઇફોઇડનો રોગ થયો છે તમારે ટ્રીટમેન્ટ સારવાર બરાબર લેવી પડશે બરાબર તો આ ટાઇફોઇડ માટેની નિદાન એટલે કે ખબર કેવી રીતે પડે તો કે વિડાલ કસોટી કરાવીએ ટેસ્ટ કરાવીએ એટલે આપણને ખબર પડી જાય કે વ્યક્તિને ટાઇફોઇડ રોગ છે સારવાર મહત્વની નથી સારવાર તમે આગળ MBBSમાં અભ્યાસ કરશો ત્યારે જે છે એ અભ્યાસ કરવાના છો ડિટેલમાં ક્યારે જે છે એ સારવાર કરવી ટાઇફોઇડની સારવારમાં શું કરવું સિમ્પલ ખાલી હું સારવારમાં એક મુદ્દો તમને અત્યારે સમજાવી દઉં અત્યારે તમારા માટે જે મહત્વનો છે 12મા ધોરણમાં નીટમાં પૂછાય એવું કે ભાઈ જ્યારે પણ કોઈ બેક્ટેરિયાથી થતો રોગ હોય બેક્ટેરિયાના કારણે રોગ થતો હોય ત્યારે એની સારવારમાં શું હોય તો કે એન્ટીબેક્ટેરિયલ દવાઓ હોય બરાબર એન્ટીબાયોટિક દવાઓ જેને કહેવાય તમે 12મા ધોરણમાં કેમેસ્ટ્રીમાં પણ એના વિશે અભ્યાસ કરવાના છે વિસ્તૃત અત્યારે ખાલી એટલું સમજી લ્યો કે ભાઈ બેક્ટેરિયાના કારણે રોગ થાય છે તો બેક્ટેરિયાને મારવાની દવાઓ આપવી પડે જેને કહેવામાં આવે છે એન્ટીબાયોટિક દવાઓ તો વિડાલ સોરી સાલ્મોનેલા ટાઇફી દ્વારા થતા રોગ ટાઇફોઇડ રોગમાં શું દવાઓ ડૉક્ટર આપે તો કે એમાં દવાઓ આપે એનું નામ છે એન્ટીબાયોટિક બરાબર એન્ટીબાયોટિક દવાઓ પ્રતિજૈવિક દવાઓ જે છે એ સામાન્ય રીતે આપવામાં આવે છે કે જે ટાઇફોઇડના જંતુઓ જે છે રોગકારક બેક્ટેરિયા છે એનો નાશ કરે અને વ્યક્તિને સાજા કરી શકે બરાબર તો આ થઈ ટાઇફોઇડના રોગ મેઇન બાબતો ચાર જે છે એ આપણે દરેક રોગમાં સમજવાની છે એનું કારણ કોના લીધે થાય છે એનો ફેલાવો કેવી રીતે થાય એમાં શું લક્ષણો જોવા મળે જે છે એ કયા લક્ષણો જોવા મળે છે અને છેલ્લે એની નિદાન અને સારવાર જે છે એ શું હોય છે આ બાબતોની જે છે એ આપણે અભ્યાસ કરશું તો આ પહેલો રોગ આપણે જોયો ટાઇફોઇડ બીજો એવો જ બેક્ટેરિયાથી થતો રોગ છે ન્યુમોનિયા તો એના વિશે આપણે જોઈએ તો બેક્ટેરિયાથી થતો એક ટાઇફોઇડ રોગ છે એવો જ બીજો રોગ બેક્ટેરિયાથી થતો છે ન્યુમોનિયા બરાબર સૌથી પહેલાં તો ન્યુમોનિયાનું કારણ શું કયા કારણે ન્યુમોનિયા ફેલાય તો એના માટેના બે બેક્ટેરિયા જવાબદાર છે એક છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને બીજા છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી બરાબર બે બેક્ટેરિયા જે છે એ ન્યુમોનિયા માટે જવાબદાર છે મહત્વના એક છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને બીજા છે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી આ બંને બેક્ટેરિયા છે બરાબર ખાસ ધ્યાનમાં રાખજો રોગકારક તરીકે ટાઇફોઇડ અને ન્યુમોનિયા બંને બેક્ટેરિયાથી થતા રોગો છે ટાઇફોઇડમાં સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થાય રોગ જ્યારે ન્યુમોનિયામાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયાઈ અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી દ્વારા જે છે એ રોગ થાય બરાબર હવે એનો ફેલાવો કેવી રીતે થાય તો સામાન્ય રીતે ન્યુમોનિયા રોગનો ફેલાવો ડ્રોપલેટ્સ દ્વારા થાય બરાબર ડ્રોપલેટ્સ એટલે કે દર્દીના ઉધરસ છીંક અથવા તો બોલવાથી જે મોઢામાંથી અથવા તો નાકમાંથી જે પ્રવાહીના ટીપા બિંદુ જે છે એ જે બહાર આવે એના દ્વારા સામેવાળી વ્યક્તિને જે છે એ ચેપ લાગે દર્દીના રૂમાલ વાપરવાથી પણ જે છે એ આ થઈ શકે છે હાથ રૂમાલ બરાબર કેમ કે એમાં છીંકના જે છે એ ટીપા જે છે એ હોય એ જ વ્યક્તિ જો બીજો કોઈ એનો ઉપયોગ કરે તો એનો ફેલાવો જે છે એ થઈ શકે છે એટલે આપણે એને કહીશું ડ્રોપલેટ્સ અત્યારે જે કોરોના માટે તમે આ શબ્દ વારંવાર સાંભળો ડ્રોપલેટ્સથી બચવાનો ડ્રોપલેટ્સથી બચવા માટે શું કરી શકાય
માસ્ક બાંધી શકાય, બરાબર? તમને જે અત્યારે માસ્ક ફરજિયાત બાંધવાનું જે કહેવામાં આવે છે, તો એ કોરોનાથી જેમ બચવાનું ડ્રોપલેટ્સ જે છે એનાથી બચવું જોઈએ, એમ ન્યુમોનિયાથી બચવા માટે પણ ડ્રોપલેટ્સથી બચવું જોઈએ, એટલે કે માસ્ક બાંધવું જોઈએ, કે જેથી દર્દીના જે ડ્રોપલેટ્સ જે છે એ બહાર જાય નહીં અને સામેવાળી વ્યક્તિને ચેપ લાગે નહીં, હવામાંથી ડ્રોપલેટ્સ જે છે એ બીજા વ્યક્તિના નાકમાં દાખલ થાય નહીં, બરાબર? તો આવા જે છે એ ડ્રોપલેટ્સથી અથવા તો દર્દીના ઉપયોગમાં લીધેલી વસ્તુઓ, પેન હોય કે પછી જે છે એ રૂમાલ હોય કે એના કપડાં હોય, એના દ્વારા દર્દીના બીજા આજુબાજુના લોકોને પણ આ ન્યુમોનિયા રોગનો જે છે એ ફેલાવો થઈ શકે છે, બરાબર? લક્ષણો શું જે છે એ જોવા મળે છે. તો ન્યુમોનિયા રોગમાં જે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા છે અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી જે છે એ શું કરે છે બેક્ટેરિયા, તો એના જે વાયુ કોષ્ઠો છે, બરાબર, ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠો હોય એની અંદર જે છે એ જમાવટ કરે. આજે બંને બેક્ટેરિયા જે છે એ આપણા ફેફસાના વાયુ કોષ્ઠમાં ભેગા થાય. વાયુ કોષ્ઠ વિશે આપણે જે છે એ આગળના 11મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. વાયુ કોષ્ઠો જે છે એની અંદર આ બેક્ટેરિયા જામવાને લીધે, ભેગા થવાના લીધે, ત્યાં વૃદ્ધિ થવાના લીધે વાયુ કોષ્ઠમાં પ્રવાહીનો ભરાવો થાય, બરાબર? વાયુ કોષ્ઠ જે છે એ પ્રવાહીથી ભરાય છે, બેક્ટેરિયાના કારણે પ્રવાહીનો સ્ત્રાવ વધારે થાય અને વાયુ કોષ્ઠો ભરાય છે. વાયુકોષ્ઠ પ્રવાહીથી ભરાઈ જાય એટલે ખરેખર વાયુકોષ્ઠનું કામ છે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજનને જે છે એ ભેગો કરવાનો. વાયુકોષ્ઠ ફૂલાય એટલે એમાં ઓક્સિજન ભેગો થાય, કાર્બન ડાયોક્સાઇડ લોહીમાંથી જે છે એ વાયુકોષ્ઠમાં આવી જાય, ઉછવાસ વખતે આપણે એને બહાર કાઢી શકીએ. આ એની નોર્મલ પ્રક્રિયા છે. હવે વાયુકોષ્ઠ પોતે પ્રવાહીથી ભરાઈ જાય એટલે બહારથી ઓક્સિજન ઓછો દાખલ થઈ શકે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ઓછો નીકળી શકે, એના કારણે આપણને શ્વાસ લેવામાં મુશ્કેલી સર્જાય, બરાબર? તો આ જે છે ન્યુમોનિયાના મેઇન જે છે એ લક્ષણ છે કે વાયુ કોષ્ઠમાં પ્રવાહીનો શું થાય છે, ભરાવો થાય છે, બરાબર? વાયુ કોષ્ઠો જે છે એ પ્રવાહીથી ભરાઈ જાય છે કે જેના લીધે શ્વાસોશ્વાસમાં મુશ્કેલી સર્જાય છે. લક્ષણો પણ એના એ જ જોવા મળે છે. વારંવાર તાવ આવવો, કફ એટલે ઉધરસ આવવી, વારંવાર કફમાં ગળફા જે છે એ નીકળવા, બરાબર? વાયુ કોષ્ઠો શ્વાસથી ભરાઈ જાય એટલે શ્વાસ લેવામાં મુશ્કેલી પણ સર્જે. લાંબા અગાળે નખ જે છે જો લાંબો ટાઈમ સુધી રહીએ તો નખ જે છે એ ભૂરા રંગના જે છે એ થઈ જાય, વાદળી રંગ જેવા થઈ જાય. શું કામ? તો કે વાયુ કોષ્ઠો પ્રવાહીથી ભરાઈ જાય એટલે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં જાય નહીં અને લોહીમાં દ્વારા ઓક્સિજન શરીરના જે છે એ અંગોમાં ન પહોંચે એટલે નખ તો છેડાના ભાગમાં આવેલા છે તો છેડે જે છે એ ઓક્સિજનની ઘટ સર્જાય એટલે ખરેખર લાલ હોવા જોઈએ એના બદલે કેવા થઈ જાય, વાદળી જેવા થઈ જાય, કેમ કે લોહી મળતું નથી, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તો એ પણ એના લક્ષણો છે. અને અંતે વાયુ કોષ્ઠ જો વધારે અસરગ્રસ્ત થાય તો ન્યુમોનિયાના કારણે પણ મૃત્યુ થઈ શકે છે, બરાબર? તો જે છે એ ન્યુમોનિયાના રોગોમાં લક્ષણોમાં તાવ આવવો, કફ એટલે કે ઉધરસ જે છે એ થવી, શ્વાસોશ્વાસમાં તકલીફ થવી, બરાબર, એમાં મુશ્કેલી સર્જાવી અને લાંબા સમયે જે છે એ નખ જે છે એ ભૂખરા રંગના, વાદળી રંગ જેવા જે છે એ થઈ જવા, બરાબર? તો આ બધા જે છે એ ન્યુમોનિયાના લક્ષણો છે. એના આધારે આપણે ન્યુમોનિયાનું નિદાન કરી શકીએ છીએ, બરાબર? ન્યુમોનિયાનું નિદાન અને સારવાર. ન્યુમોનિયાના નિદાન માટે કોઈ ટેસ્ટ વિશેષ નથી. આપણે જેમ પહેલાંમાં જોયું હતું એમ કે ભાઈ વિડાલ ટેસ્ટ કરાવીએ એટલે ખબર પડી જાય કે એને ટાઇફોઇડ છે. તો ડૉક્ટરો કેવી રીતે સામાન્ય રીતે ધ્યાનમાં લેતા હોય તો જે છાતીનો એક્સરે જે છે એ અને લોહીમાં WBCનું પ્રમાણ એના આધારે જે છે એનું નિદાન કરતા હોય છે, બરાબર? તો એના નિદાન માટે તમારે બહુ ડિટેલ અભ્યાસ કરવાની અત્યારે જરૂર નથી, આગળ તમે એમાં જોઈશો, બરાબર? સારવાર કોમન છે. સારવાર શું છે? એન્ટીબાયોટિક દવાઓ, બરાબર? કારણ કે ટાઇફોઇડ અને ન્યુમોનિયા બંને બેક્ટેરિયાના કારણે થતા રોગ છે અને જ્યાં બેક્ટેરિયા રોગકારક હોય ત્યાં બેક્ટેરિયાને મારવાની જે દવાઓ છે એને કહેવાય એન્ટીબાયોટિક. એ દવાઓ મહત્ત્વની હોય તો એ જ દવાઓ જે છે એ આમાં પણ સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ થયા ન્યુમોનિયા રોગ દ્વારા જે છે એના મહત્ત્વના ભાગો, બરાબર? એના કારણો, એનો ફેલાવો, એના લક્ષણો અને એની સારવાર, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. તો આ બંને બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે. આના સિવાય પણ ઘણા બધા રોગો બેક્ટેરિયા દ્વારા થતા હોય છે. દાખલા તરીકે અતિસાર એટલે કે ઝાડા છે, ડિપથેરિયા છે, બરાબર,
ટિટેનસ છે. તો આ બધા એવા રોગો છે કે જે બેક્ટેરિયા દ્વારા થતા રોગો હોય. પણ આપણે બે રોગો જે છે એ વિશે અભ્યાસ કર્યો. બાકીના રોગો તમે MBBSમાં કે BMSમાં કે BHMSમાં નર્સિંગમાં જ્યાં પણ આગળ ભણશો ત્યાં તમે ભણવાના છો. એટલે અત્યારે આપણે એ બધા વિશે ડિટેલ જોતા નથી, બરાબર. પણ ખાલી તમને નામ ખબર હોવી જોઈએ કે ભાઈ ટિટેનસ જેવા રોગો છે, ઝાડા જે અતિસાર આપણે કહીએ ને, બરાબર, એ પણ બેક્ટેરિયાના કારણે થઈ શકે છે. ડિપ્થેરિયા નામનો એક રોગ પણ બેક્ટેરિયાથી જે છે એ થઈ શકે. તો આ બધા બેક્ટેરિયાથી થતા રોગો છે. મેઇન બે રોગોની આપણે જે છે એ ચર્ચા કરી, બરાબર. હવે નેક્સ્ટ આપણે જોઈશું તો વાયરસથી થતા રોગો વિશે આપણે અભ્યાસ કરશું.